नमस्ते वाला भक्तजनों, आजे माता धर्मसभा सामान्य कांड नो 13मो रविवार उजवे छे। आजना शुभ संदेश मां प्रभु ईसु तेमना शिष्य बनवा माटे केवी पात्रता केळवी पड़े तेनी वात तेमनी लाक्षणिक ढबे करे छे। अने एनी साथे ज एमना शिष्योनी नानामां नानी रीते पण आगता स्वागता करनारने एनो बदलो ईश्वर तरफथी मळी ज रहेशे એની ઉદ્ઘોષણા પણ કરે છે। આનું ઉદાહરણ આપણને જોવા મળે છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં સુનેમની મોટા ઘરની સ્ત્રીના પાત્રમાં। બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ એક મહાન સત્ય સાદી અને સરળ રીતે સમજાવે છે કે પ્રભુ ઈસુની જેમ જ આપણે પણ પાપ પૂરતા મરી ગયા છીએ પણ ખ્રિસ્ત ઈસુના સાયુજ્યમાં જીવીએ છીએ। આજના શુભ સંદેશમાં એમના શિષ્ય બનવા માટે જે શરતો મૂકે છે એ શબ્દોને એના શાબ્દિક અર્થમાં સમજીએ તો એનો મર્મ સમજમાં ન આવે। ઈશ્વરે માનવ જીવનમાં દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારની જવાબદારીઓ સોંપી છે, જેમાં સૌથી મહત્વની જવાબદારી છે કુટુંબ બાબતની, જેમાં સ્ત્રી અને પુરુષ અતૂટ એવા પવિત્ર લગ્ન સંસ્કારના બંધનથી બંધાઈને ઈશ્વરના આશીર્વાદથી કુટુંબની રચના કરે છે। મા બાપ પોતાના નિસ્વાર્થ પ્રેમથી સંતાનોનો ઉછેર કરે છે। ઈશ્વરે તેથી સંતાનોને મા બાપના સન્માનની આજ્ઞા આપી છે। આ સામાજિક રચના આદિકાળથી સ્થાપિત થઈ છે, જેમાં કુટુંબમાં મા બાપનો સંતાનો ઉપર અને સંતાનોનો મા બાપ પ્રત્યેનો પ્રેમ જ કુટુંબનો પાયો છે। તેથી ઈશ્વરના વચનોનો અર્થ મા બાપ કે સંતાનોના પ્રેમની વિરુદ્ધ બિલકુલ નથી। ઈસુના આ વચનોનો મર્મ એ છે કે આપણા જીવનમાં ઈશ્વરે આપણને આપેલી જવાબદારીનો ક્રૂસ આપણે ઉપાડીને ઈસુને પગલે ચાલવાનું છે, અર્થાત એમની ઈચ્છા મુજબનું જીવન એમની આજ્ઞાઓના પાલન સાથે જીવવાનું છે। એટલે આપણા જીવનમાં કેન્દ્ર સ્થાને ઈસુ જ રહેવા જોઈએ। જીવનમાં એવા સંજોગો કે પરિસ્થિતિઓ સર્જાય જ્યારે આપણે ઈસુ અને કુટુંબીજનો કે અન્ય સગાવાલાઓ વચ્ચે પસંદગી કરવાની હોય તો એવી ઘડીએ આપણે ઈસુને જ પ્રાથમિકતા આપીએ, તો જ આપણે ઈસુ ઈચ્છે છે એવા એમના સાચા શિષ્ય બની શકીએ। કારણ કે જો આપણે નશ્વર એવા સંસારી કે અન્ય ભૌતિક વાનાઓને ખાતર ઈસુનો ઇનકાર કરીએ તો નશ્વર એવા જીવનને પામવાનો વ્યર્થ પ્રયત્ન કરીએ છીએ, અને તેથી આપણે શાશ્વત જીવનને પણ ગુમાવી બેસવાનું જોખમ લઈએ છીએ। પુરોહિતો અને સાધ્વીઓ ઈસુને સમર્પિત થઈને પોતાના મા બાપ અને અન્ય બધું ત્યજી દે છે, પણ એમના માટે કેટલા બધા ઘરોના દરવાજા ઈશ્વર ખોલી દે છે। પુરોહિતો અને સાધ્વીઓને ધર્મજનો તરફથી ભૌતિક કરતાય વધુ જરૂર છે તેમને પડખે રહીને તેમના કાર્યોમાં ધર્મજનો સહભાગી બને તેની, આની માટે પણ ઈસુએ તેમના શિષ્યોને એક પ્યાલો પાણી પીવડાવનારને પણ બદલો મળવાની ખાતરી આપી છે। પણ આની સાથે સુનેમની બાઈની સેવાથી એલિસા જેમ તેના બદલામાં તેની માટે કંઈક કરવાનું વિચારે છે એવી ભાવનાથી ઈસુને સમર્પિત જીવન જીવનારા લોકોએ ઈસુના પ્રેમ અને કરુણાનો અનુભવ તેમની સેવા કરનારા લોકોને કરાવવાનો છે। પ્રાર્થના કરીએ કે આપણે આપણી મર્યાદામાં જે રીતે શક્ય હોય એ રીતે ઈસુને સમર્પિત જીવન જીવનારા ધર્મગુરુઓ અને સાધ્વીઓને મદદરૂપ બનીને ધર્મસભાના કાર્યોમાં આપણો ફાળો આપી શકીએ। આપ સર્વો પર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો।